જેટલા અસામાજિક તત્વોને પાસા હેઠળ કાર્યવાહી કરીને જેલમાં ધકેલી દીધા છે. આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. આનંદ પટેલે જિલ્લાએ ડિસેમ્બર મહિનામાં ચોરી, લૂંટ, ગરફોડ, ચોરી, બુટલેગર, ધાડ અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં પકડાયેલા 14 જેટલા અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલોમાં મોકલવાની કડક આદેશ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ 1985 હેઠળ કરવામાં આવ્યો છે, જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોમાં ભય ફેલાઈ ગયો છે. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો અને તડીપારના કેસોમાં દૂષણ ડામી દેવા તાકીદે કાર્યવાહી કરવા જિલ્લા મેજિસ્ટ્રેટર આનંદ પટેલ તમામ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીઓને સૂચના આપી છે.